મહેસાણાના ખેરવા ગણપત યુનિવર્સિટી ખાતે ગુજરાત રોડ સેફટી ઓથોરિટી ગાંધીનગર દ્વારા માર્ગ સલામતી અંતર્ગત ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આરટીઓ, ટ્રાફિક પોલીસ, માર્ગ મકાન સહિતના સંલગ્ન વિભાગોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ રહી હતી. આ વર્કશોપમાં રોડ સેફટી કમિશનર એલપી પાડવિયાની અધ્યક્ષતામાં વિવિધ 4 સેશનમાં રોડ સેફટી વર્કશોપનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલે પણ વાહન ચાલકો કે રસ્તાના સ્ટ્રક્ચરમાં ખામીઓ સહિતની પરિસ્થિતિઓને રજૂ કરી માર્ગ અકસ્માત માટેની ચિંતા વ્યક્ત કરી પોતાના સૂચનો રજૂ કર્યા હતા. પહોંચાડ્યું છે, તે ઉપરાંત વિવિધ એજન્સી જે કામ કરી રહી છે રોડ સેફટી માટે, તે વચ્ચે સંકલન યોગ્ય રીતે સધાય તે માટેના પ્રયાસનો આ એક ભાગ છે. મારા દ્વારા જે સૂચન આપવામાં આવ્યું છે તે આ મુખ્યત્વે જે વિવિધ એજન્સીસ જે છે, પોલીસ છે, આરટીઓ છે, એન્જિનિયરિંગ માટે થઈને આરએનબી, એનએચએઆઈ છે, તે સર્વે એક છત્ર પ્રોપર ઓથોરિટીની નીચે સંકલન દ્વારા કામગીરી કરે તો માર્ગ અકસ્માતનો જે આપણો પ્રશ્ન છે એને 100% આપણે હલ કરી શકીશું. જે સંલગ્ન વિભાગો જે છે માર્ગ સલામતી સાથે, એમના જુદા જુદા અધિકારીઓ, યુનિવર્સિટીના ફેકલ્ટી, વિદ્યાર્થીઓ એને સાથે મળીને જે આજે આ વર્કશોપ આજે કરવામાં આવે છે એનો ઉદ્દેશ્ય એ છે કે માર્ગ સલામતીમાં પોતપોતાની ભૂમિકા શું છે એનું એમને અવેરનેસ કરવામાં આવે, એજ્યુકેટ કરવામાં આવે.